नवसारी रेलवे स्टेशन पर इंटरसिटी ट्रेन में चढ़वा जता 3 થી 4 व्यक्तिओ ट्रेन की लगोलग प्लेटफॉर्म पर पड़ा था, जेनो वीडियो सोशियल मीडिया पर वायरल थता ट्रेन में वधु डब्बा जोड़वानी मांग उठी छे। कोरोना की बीजी लहर बाद जनजीवन थाड़े पड़ता रेलवे द्वारा बंद पड़ेली ट्रेनों ने शुरू करी विशेष ट्रेन तरीके दौड़ावामां आवी रही छे, परंतु कोचनी संख्या ओछी होवाने कारणे भीड़ वधी जाय छे अने मुसाफरोए हालाकीनो सामनो करवो पड़े छे। खास करीने सूरतना हीरा उद्योग अने टेक्सटाइल मार्केटमां नवसारी जिल्लामांथी लाखो लोको अपडाउन करे छे, जेमने सवारे वलसाडथी ઉપડતી વલસાડ દાહોદ ઇન્ટરસિટી એક્સપ્રેસ અનુકૂળ આવતી હોય છે, જેના કારણે વલસાડ બાદ બિલીમોરા, અમલસાડ, નવસારી અને મરોલીથી હજારો નોકરિયાતો ઇન્ટરસિટી ટ્રેનનો સુરત જવા ઉપયોગ કરતા હોય છે। કોરોના કાળમાં ભીડ એટલી વધી જાય છે કે નવસારી રેલવે સ્ટેશનથી ટ્રેનમાં ચડવું પણ મુશ્કેલ બને છે। રોજના ટ્રેનમાં ચડવા માટે ધક્કા મુક્કી થાય છે અને ઘણા લોકો પ્લેટફોર્મ પર પડી જતા હોય છે। જો કે અત્યાર સુધીમાં કોઈ અનિચ્છનીય ઘટના બની નથી। જ્યારે સવારે પણ નવસારી રેલવે સ્ટેશનને ઇન્ટરસિટી ટ્રેનમાં ચડવા માટે ધક્કા મૂકી અને એ દરમિયાન કેટલાક મુસાફરો પ્લેટફોર્મ પર પડ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેથી રોજના અપડાઉન કરતા મુસાફરો ઇન્ટરસિટી ટ્રેનમાં 24 ડબ્બા કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે। આ મુદ્દે આમ આદમી પાર્ટી અને ભાજપના આગેવાનો દ્વારા પશ્ચિમ રેલવેના સંબંધિતોને રજૂઆત કરવામાં આવી છે, જેમાં નવસારી રેલવે સલાહકાર સમિતિના સભ્ય દ્વારા ફરી ટેલિફોનિક રજૂઆત કરતા DRM દ્વારા ઇન્ટરસિટીમાં વધુ ડબ્બા જોડવા માટેની હૈયા ધરપત આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈ ZRUCC રેલવેની સમિતિના મેમ્બર છે, પરંતુ તેમના દ્વારા મુસાફરોને પડતી અગવડતા મુદ્દે કોઈ ધ્યાન આપવામાં આવતું ન હોવાની ચર્ચાઓ પણ ઉઠવા પામી છે। આજે અકસ્માત થતા રહી ગયો, શું કહે છે મારા આ બાબતે? આજે મને જાણકારી મળી અને હું તરત વિડીયો અને મૌખિક વાત DRM સાહેબને વાત કરી। DRM સાહેબે સ્વીકાર્યું કે આ વસ્તુ સાચી છે। મને આજે તમારી જે ફોટો વિડીયો જોયો અને હું આ 2-3 દિવસમાં 4-5 દબાવ વધારી દઈશ, અને મેં એમને વિનંતી કરી કે 20-14-15 ડબ્બા નહીં, ચાલો 24 ડબ્બા કરવું જોઈએ। તો હાલમાં 4-5 દિવસ ડબ્બા અત્યારે લાગશે, લોકોની રાહત થશે। ब्यूरो रिपोर्ट, जनसाक्षी न्यूज, बारडोली।